દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રીસ વર્ષની સરખામણીએ એકસો બત્રીસ ટકા અને દ્વારકા તાલુકામાં એકસો બાસઠ ટકા વરસાદ નોંધાયો છે અને તેમાંય ઓખામંડળ વિસ્તારના અને કલ્યાણપુર તાલુકાના જે કાઠી વિસ્તારના ગામો છે તેમાં ખેડૂતોને ખૂબ જ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે કારણ કે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોય બે બે વાર વાવણી કરવા છતાંય પાક સંપૂર્ણપણે ખેડૂતોનો નિષ્ફળ ગયો છે અને જે મામલે વારંવાર સરકાર પાસે ખેડૂતોએ રજૂઆતો કરી છે ખાસ કરીને વાત કરીએ તો પાક સંપૂર્ણપણે ખેડૂતોનો નિષ્ફળ ગયો હોય ગામના સરપંચ હોય કે પદાધિકારીઓ હોય તેમના દ્વારા અધિકારી અને પદાધિકારીઓને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી અને જે નુકસાની ખેડૂતોને થઈ છે તેનો સર્વે કરી ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી આ માટે નૌકાવિહાર માટે પણ અધિકારીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ આજ દિન સુધી કોઈ અહીંયા પહોંચ્યું નથી તેમના દ્વારા કોઈપણ પ્રકારના નુકસાનીનો સર્વે કરવામાં નથી આવી રહ્યો ખેડૂતોને વળતર ચૂકવવાની તો વાત ખૂબ જ દૂર છે નુકસાની જોવા પણ અધિકારીઓ નથી પહોંચ્યા અને તેવામાં ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા આ મામલે અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે હજુ પણ ચોમાસાની ઋતુ તો પૂર્ણ થઈ ગઈ છે પરંતુ તોય દ્વારકા તાલુકામાં જે કાંઠાના ગામો છે ત્યાં હજુ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલા છે અને તે નુકસાની ખેડૂતો હજુ સુધી વેઠી રહ્યા હોય તેનો સર્વે ન થતો હોય ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા આ વખતે અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો અને અહીં તેઓ દ્વારા વિહારની કોમ્પિટિશન યોજી દેવામાં આવી નૌકા વિહાર હરીફાઈનું આયોજન કિસાનો દ્વારા કરવામાં આવ્યું ને આ રીતે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે નૌકા હરીફાઈ કયા કારણે કરવામાં આવી એ સવાલના જવાબમાં ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયાએ જણાવ્યું કે સરકારમાં રજૂઆતો કરી કરીને થાક્યા પણ સરકારના પેટનું પાણી નથી હલતું ત્યારે ખેડૂતોના ખેતરમાં હોળી હરીફાઈ થાય ને જો સરકાર જાગે તો ખેડૂતોને થયેલ નુકસાની બદલ થોડું ઘણું પણ જો સહાય મળે તો ખેડૂતો શિયાળો પાકનું વાવેતર કરી શકે અને ગળેચી ગામમાં જ્યાં આ એકસો પચાસથી વધારે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા છે તેના નિકાલની સરકાર કોઈને કોઈ વ્યવસ્થા કરે તો ખેડૂતો શિયાળુ પાક લઈ શકે આ કાર્યક્રમમાં ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબરિયા યાશિનભાઈ ગજન જિલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન દેવુભાઈ ગઢવી પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ભીખુભાઈ વારાતોરિયા મુરુભાઈ કંડોરિયા મેરામણભાઈ ગોરિયા તાલુકા કોંગ્રેસના પણ આગેવાનો અને અન્ય કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા અને સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જો હજુ પણ સરકાર કોઈ પગલાં નહીં લે તો આવનાર દિવસોમાં ગાંધી ચિંધિયા માર્ગે ઉપવાસ આંદોલન કરશે તેવું પણ તેમણે જણાવ્યું દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને દ્વારકા તાલુકાની અંદર એકસો બાસઠ ટકાથી વધારે વરસાદ નોંધાયો છે અને આ છેલ્લા ત્રણ વર્ષથી સતત દોઢસો ટકાથી લઈ અને અઢીસો ટકા સુધી દર વર્ષે વરસાદ અહીંયા પડે છે જ્યારે આટલો વરસાદ પડતો હોય ખેડૂતો એક વખત બે વખત ત્રણ ત્રણ વખત વાવણી કરતા હોય ખેડૂતો એક વખત બે વખત ત્રણ ત્રણ વખત જઈ અને મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટરને રજૂઆતો કરતા હોય તેમ છતાંય જ્યારે સરકારની આંખ ખુલતી ન હોય ત્યારે મજબૂરન સરકારને જગાડવા માટે ખેડૂતે કંઈક ને કંઈક નવતર વિરોધ પ્રયોગ કરવો પડે અને એના ભાગરૂપે સરકારને એડવાન્સમાં બાર તારીખે એક ચેતવણીના ભાગરૂપે કે જો પંદર દિવસની અંદર ખેડૂતોના પાક નુકસાની સર્વે કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશું અને એના ભાગરૂપે આજે જ્યાં ખેડૂતોના ખેતરની અંદર પાણી ભરાયેલા છે ત્યાં નૌકા વિહાર કરી અને સરકારને જગાડવા માટેનો એક પ્રયત્ન કર્યો હતો આ પાણી એટલા માટે ભરાયા છે કે વરસાદ દોઢસો ટકાથી વધારે વરસાદ પડ્યો છે અને આજની એક મહિનાથી વરસાદ નથી તેમ છતાંય હજી પાણી ભરી રહ્યા છે ખેડૂતની ખરીફ પાક નિષ્ફળ ગયો છે શિયાળુ પાક પણ નિષ્ફળ જશે અને રવિ પાક થાય કે ન થાય એ ક્યાંક ને ક્યાંક રામ ભરોસે છે એટલે સરકારને વિનંતી છે કે માત્ર સંવેદનશીલતાની વાતો કરવાની જગ્યાએ તમે જે સંવેદનહીન થઈ ગયા છો અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક સંવેદનશીલતા બતાવો કલ્યાણપુર તાલુકાના વીસ થી પચીસ ગામ અને ઓખા મંડળના બેતાલીસે બેતાલીસ ગામમાં ખેડૂતોનો પાક સંપૂર્ણપણે ખરીફ પાક નિષ્ફળ ગયો છે ત્યારે એમનું તાત્કાલિક સર્વે કરવામાં આવે તેવી માંગ કિસાન કોંગ્રેસના માધ્યમથી અમે કરી રહ્યા છીએ જય દ્વારકાધીશ હું ગળેચી ગામનો સોમણિયા જીવાપા આપણે અમારે આજે વર્ષોથી અહીં ગળેચી સર વિસ્તારમાં પાણી ભરાય છે અને ઘણું બધું પાણી ભરાય છે એને લીધે અમારે જે વાવેતર થાય છે એ નિષ્ફળ જાય છે અને અમે ઘણી બધી સરકારને રજૂઆતો કરેલી છે પણ હજી સુધી કોઈ સરકારે ધ્યાન લીધેલી નથી હમણાં અમે આવેદનપત્ર આપી આવ્યા હતા ને એને અનુસંધાને આજે છતાંય કોઈ અહીં પ્રશાસન આવ્યું નહીં અને કોઈ જાતની કાંઈ અમારે સર્વેની કે સહાયની કરી નહીં એને લીધે અમે આજે નૌકા વિહારનું પ્રોગ્રામ રાખેલો હતો સરકારને જગાડવા માટે અને એના થકી હવે ખેડૂત અટાણે ખૂબ જ મુશ્કેલીમાં છે દ્વારકા તાલુકાના અને કલ્યાણપુર તાલુકાના આજે બધા એ ખેડૂત ભેગા થયેલા અને અમે આજે નૌકા વિહાર કરેલો તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમારે જે પાણી ભરાવો છે એને લીધે શિયાળુ પાકની પણ આશા નથી ચોમાસું તો પાક અમારે નિષ્ફળ ગયેલો જ છે શિયાળુ પાકની પણ આશા નથી સામે આવશે હવે ઉનાળો પાક છે તો ઉનાળો પાક અમે કરવા જઈએ છીએ તો છેલ્લે એટલો ટાઈમ બચતો નથી કારણ કે અઢી મહિનાનું છેલ્લામાં છેલ્લો કઠોળ પાક હોય તો એમાં ટાઈમ જોઈએ તો અમે એ ઉનાળો પાક છેલ્લે કરીએ છીએ ને એ ગયા વર્ષે અમારે નિષ્ફળ ગયેલો છે ઘણી બધી રજૂઆતો કરેલી આ પાણીનો નિકાલ માટે અમે ઘણા વર્ષોથી રજૂઆતો કરેલા છે અને કેનાલ ચાર પાંચ વર્ષ પહેલા બનાવેલી અડધી પડી છે આખી હજી પૂરી કરવા માટેની રજૂઆતો કરેલી છે તો એના માટે પણ છે બીજો નંબરમાં અમારે રસ્તા છે એના અંદરથી રસ્તો જાય છે એમાં બેટ બેટ પાણી ભરેલો છે હવે તમે વિચાર કરો કે ખેડૂત જગતનો તાત કહેવાય છે ને કરણમાંથી મણ પેદા કરે છે તો આ આ પોઝિશનમાં ખેડૂત કેવી રીતે જીવન જીવી શકે કેવી રીતે સધર બની શકે અમારા બાળકો છે એનો અમે શિક્ષણ વાત કરીએ તો આજે આટલા બધા પાણી ભરેલા છે પહેલા બીજા ધોરણનો છોકરો હોય તો આ પાણીમાંથી બેટ પેટ પાણી છાતી છાતી પાણી એમાંથી અમે સ્કૂલે કેમ મોકલી શકીએ ત્રણ ચાર મહિનાનું અમારો સ્કૂલમાં છોકરા સ્કૂલે જઈ શકતા નથી પરિણામ નબળો આવે છે અને બીજા નંબરમાં અમારે ઢોર દાખર રોજગારી રોજગારીના નામે પણ અટાળે મીંડો છે કારણ કે અમારે રોજગારી તો છીનવાઈ જ ગઈ છે ત્રણ ચાર મહિના અમારે આમાં કેટલા બધા ખેડૂત ડૂબમાં છે એના કારણે તમે લાઈવમાં પણ જોઈ શકો છો કે આટલા બધા ખેતરમાં પાણી અમારા મકાન ભરેલા પડ્યા છે ખેડૂતની રોજગારી નથી પાક નિષ્ફળ ગયેલો છે ત્રણ ત્રણ પાક નિષ્ફળ જાય છે